Hello friends, now today we are going to see the very important part of standard 12th commerce. This is the revision part. Now very important part of speech writing. Speech writing આવે છે જે કમ્પલસરી છે છેલ્લો પ્રશ્ન છે અને 5 માર્ક્સ માં પૂછાય છે. બસ સ્પીચ રાઇટિંગ એ બહુ ઈઝી છે. જસ્ટ કેવી રીતે તો તમે કોઈ પ્રસંગ ઉપર ઊભા થાઓ છો અને બોલો છો કોઈ પ્રાસંગિક પ્રવચન આપો છો તો એક ટોપિક આપેલો હશે ટોપિક ઉપર જ્યારે આપણે જેમ બોલવાનું હોય છે તેવી રીતે જ આ એક વસ્તુ છે કે જે લખવાની હોય છે તો અહીંયા ટોપિક જોવાનો એના ઉપર કઈ રીતે લખાય છે એના મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં અને વિચાર બહોળા વિચારથી આપણે નક્કી કરવાનું કે આપણે શું શું લખી શકીએ એની અંદર કેવા કેવા વિચારો લખી શકીએ જનરલી બહુ શરૂઆત બહુ ઈઝી હોય છે દાખલા તરીકે જોઈએ અહીંયા આપણે રાઇટ એ સ્પીચ અબાઉટ 100 વર્ડ્સ ધેટ યુ હેવ ગેવ ઓન ધ ઓકેશન ઓફ ધ રિટાયરમેન્ટ ઓફ ધ ટીચર નાઉ આન્સર શરૂઆત કેવી રીતે કરીશું મિત્રો તો ગુડ મોર્નિંગ ટુ ઓલ રિસ્પેક્ટેડ અવર સ્કૂલ ટ્રસ્ટીઝ પ્રિન્સિપાલ સર અધર ટીચર્સ નોન ટીચિંગ સ્ટાફ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આઈ વેલકમ યુ ઓલ ઓન ધીસ ઓકેશન આ પ્રસંગ ઉપર હું તમને બધાને આવકારું છું This is my first speech. મારી એક પહેલી સ્પીચ છે ઇન પબ્લિકમાં બટ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સ્પીક ઓન ધ ઓકેશન પરંતુ પ્રસંગ ઉપર બોલવામાં હું મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આગળ લખવાનું છે માય નેમ ઇઝ સમીર રાવલ આઈ એમ ઇન 12th એ કોમર્સ મારું નામ સમીર રાવલ છે અને હું 12A કોમર્સ નો વિદ્યાર્થી છું મિત્રો પરિચય તમારો આપવાનો છે જેમ તમે ઉભા રહીને ક્યાંક જાહેરમાં બોલો છો એવી રીતે તમારું નામ તમે કયા વર્ગના વિદ્યાર્થીઓ છો આ તમારે પ્રેઝન્ટેશનમાં આપવાનું છે કે જેથી પબ્લિકને ખબર પડે કે તમે કોણ છો તો ઇન્ટ્રોડક્શન મહત્વનું છે વિષય ઉપર જઈએ આ કોમન છે બધાનું સ્વાગત કર્યું સ્વાગત કોમન છે પછી વિષય ઉપર જઈએ ટુડે અવર વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ મિસ્ટર એમ કે સોની Who has been teaching English since 1985 in this school? આજે આપણા શાળાના જે ઘણા બધા શ્રેષ્ઠ શિક્ષકો છે એમાંના એક શિક્ષક શ્રીમાન એમ કે સોની કે જે આપણી શાળામાં છેલ્લા 1985 થી ઈસવીસન 1985 થી કાર્ય કરી રહ્યા છે અંગ્રેજી વિષય ભણાવી રહ્યા છે ઇઝ ગોઈંગ ટુ રિટાયર ટુડે આજે રિટાયર થઈ રહ્યા છે દોસ્તો